चित्तचा वंगेयो दद्दाव मनंगो श्यात्थननां अंगेयुष्मग्दाय शर्थेंचा अहुराय आयं दरे गुप्यो ददैत्वाफ्तारे अशें वहु वैस्तेमस्ति उष्टास्ति उष्टाहम्माय यतशाय वैस्तयशे येंगे हाताम आत्यस्मे पैति वंगो मस्दाहुरो वैथाशातचा Yaungam chao, taf chao, taof chao, yasamayude. At Minamenta again, Yomastra Divas, 7th November. Milam Vajavan Chai, Yasamayude Divas. They will do happy birthday to us. Date Kaman is Rochkaman. Nay, Date Kaman. Ilai Rochkaman is to Pasri Rochkaman. Bhuva Rochkaman. बारहवीं मनु कैसे चल रहा है मेला पचेर में नहीं नहीं ना हमारे बारहवीं तो मेला पचेर क्या है ना कैसे चल रहा है ने सत्तरवीं डॉक्टर कारखाना वाला सही नहीं बात सोल्विंग का सत्तर चल रहा है सोल्विंग क्या सत्तर नहीं है हाँ पर मुझे सोल्विंग क्या पंचे आपका इवन सत्तरवीं रखो मुझे तो सत्तरवीं कितना सांगर बाच मेला पत्रमान मेला बाच पान नीचू एक के बाद के ऊपर सेंडिंग जस्ट अगो इसमें केम नहीं है आपने इंगल पाच के मतलब नहीं चल रहा है ना इसका नेवन यार कठिन क्या उन चले पाचू के बाद दुनिया आपने उसका आयरन का नेट का जो अपने घर वक्त के त्रण चौन स्टूडी फर्स्ट चैप्टर चीची पर गए अपने जो है मंडीरा पाचू के लिए बैकग्राउंड पूर्ण बैकग्राउंड आपके लिए मंडीरा मंडीरा सूच है तमने कोई ने खबर छा है या मैंने आपको नहीं कोई पूछे कि व्हाट इज मंडीरा वी लाइगोडा इतने देवोनी मिलना कायदा हो द लॉ अगेंस्ट द डीमंस ये बिल्कुल बराबर है तो ट्रांसलेशन है पर मूल बात ये है कि वंडीला इज द ओनली टेक्स्ट के जे मार्सियस की जथोस्टियो ने मानते छे गाथा के बीजा बदा जो हुए ते आखी ह्यूमैनिटी ने बने हो आए मांच बच्चा मार खाई गया कि बड़ा गाथा 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 करे कि तेरी ने कहा उन्नत की तेरी उन्नत की तरीका तो आवे तो तीन थी पर मास्टर्स की जो सिनेमा के जी चीज हो है क्यों जो अपनी तरीके पर ही बात है એટલે વંદીના એ જે ઓલી ટેક્સ્ટ ને સૌથી ચૂંટાયેલું છે આટલા હજારો વર્ષોમાં એ વંદીના જે છે એમાં હમણાં છેલ્લા 100 વર્ષોનું ઘણું બધા બીકોઝ એ કાન મેક ટેલ ઓર ટેલ કેટલા બધા ચેપ્ટર્સમાં તેનું શું સિલસિલો છે કનેક્શન છે એ બધું એ લોકોને સમજ નહીં પડતું ને તેની અંદર બધી જે બારીક તરીકતો આપેલી છે જથ્થો સિલિંગની ધ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ
તે લોકોને નહીં ફાવે જે રચિત થયા એટલે લોકો વંડીદાસની વિરુદ્ધ રચા કરે છે પારસીઓની વાત કરે છે પણ તમારે તો ક્યાં ઉભો નહીં કરું કે વંડીદાસ જ આપને માટે છે ગાથાઓ તો આખા હ્યુમેનિટીને માટે છે માનવ જાતિ નથી ગાથાના ટીચિંગમાં તમે કોઈ દાડો મેન્સેસમાં શું કરવાનું તે નહીં આવશે મોડેલ શું કરવાનું તે નહીં કંઈ નહીં આવશે બધું જનરલ પાછું આવશે હ્યુમેનિટીને બને કે તે લોકોએ કોઈ બી ધર્મ વાળો તે કાયદા પાડી શક્યા એવું છે તો એ મૂળ ફરક ગાથાને વંદીના વચ્ચેનો બીજા ઘણા ફરક છે જે સિવિલાઇઝની જોગી છે પણ તેમાં આપણે હવે નહીં કહેવાનું એક વાત પછી વંદીનાથની અંદર આપણે બતાવ્યું કે સેમ સિરો છે આખી 22 ચેપ્ટર જે છે તેમાં 22 પરગરતની અંદર એક એક પરગરતને એક એક ચેપ્ટરને દરેકની સાથે સંબંધ હોય છે દે આર નોટ ડિસજોઇન્ટેડ ચેપ્ટર્સ બધા બરાબર ગોઠવીને મૂકેલા છે પહેલા ચેપ્ટર જે આપણે જોઈ ગયા થોડું ડિટેલમાં કે તેની અંદર પહેલાં 16 ચક્રસ જમીનના ચક્રો તેની બધી વાત છે પહેલાં ચેપ્ટરની અંદર બીજા ચેપ્ટરને જે આપણે એ બી વિસ્તારીએ થોડું જણાવ્યું તેમાં અમને આ એમ જ રહેવાની બીજું પ્રકરણ હિમ એટલે સાધારણ રીતે હિમક શૈતક અવસ્થાએ જમશે તો જમશે પક્ષાની વાત થોડી છે અને આપણે કહ્યું હતું કે જે હિમની શક્તિ યજની શક્તિ જે કુદરતની અંદર છે તેની વાતો ત્યાં છે અને ત્યાં આગળ આ ઝરવાની દરેકો કદાચ 81,000 યર્સની ટાઈમ સાયકલ જે ચાલુ થાય ત્યારથી તે પૂરી થાય તો હવે તેનો થોડો ખ્યાલ મેં સેકન્ડ ચેપ્ટર તેમાં હિમ નામની કુદરતી શક્તિ અને યમશે પક્ષ એ લોકો શું કામ કરી જાય છે એ સેકન્ડ ચેપ્ટર ત્રીજું ચેપ્ટર જે આપણે ગયો કે પૂરું કીધું તેની અંદર હવે નંબર 3 ટુ નંબર 18 ત્રીજા ચેપ્ટરથી 18મા ચેપ્ટર સુધી પાછળ એક જુદી જાતનું એવા શિક્ષણો છે કનેક્શન છે કે ત્રીજા ચેપ્ટરની અંદર રશોગત કેમ થાય આપણે 81,000 વર્ષની જે ટાઈમ સાયકલ હોય તેમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરે વખતના અપ્સ એન્ડ ડાઉન્સ આવે તો જ્યારે વખત ઉપર જાય બધી ધર્મોની વાત બધી દિનોની માટે વખત ઉપર નીચે જ્યાં જ કરે છે તે પહેલાં 81,000 વર્ષની ટાઈમ સાયકલમાં ઇટ ઇઝ કોલ્ડ અ સાયકલ એ સીધી લાઈનમાં નથી રહેતો વખત કે એકવાર આપણે જે માનીએ સાધારણ રીતે ત્યારે 50,000 વર્ષે કરેલા પ્રિમિટિવ હતા જે પહેલાં પાસ્ટોરલ ને નોમેડિક ને એવી બધી વાતો થાય તેમ હકીકતમાં તે નથી એ 10,000 એવા અગાઉના તો કેટલા દરેકો ખરા તો થઈ ગયા તેમાં અવાજ બધા સિક્વન્સ ચાલુ જ રહ્યા કરે કે પહેલે જાણે કે ગયો માર્ગ નોર્થ પોલ પછી આપણને બધા નેચર આવે છે ફિઝિકલ વર્લ્ડમાં એ ફિઝિકલ વર્લ્ડમાં પછી દુનિયા આગળ ચાલવા માંગે છે કોઈ ધર્મ નથી અત્યારે માસ્ટર્સની નીમ છે એ દૈવયસનીઓ છે ડાર્ક ફોર્સિસ વાળા છે આ બે જ ગ્રુપ્સો છે એવી વાત કોઈ સમજવા નથી આવી જે લોકો પેલો બચલાવવાનું ને કન્વર્શનની બધી વાતો કરે તે લોકો આ નથી સમજતા એટલે સમજવા માંગતા નથી એની વે હકીકત ત્યાં તો આપણે રિયાલિટીઓની વાત કરીએ કે હકીકતમાં એમ જ વખત દોડ્યા કરે છે તો એ વખત દોડે ત્યારે શરૂઆતમાં એકદમ સરસમાં સરસ વખત હોય અને પેલા જે દેવયસી જે છે દેવો નિમંજો તે લોકો આપણી વચ્ચે માતૃયસીઓની વચ્ચે આવ્યા જ કરે છે તેની માટે આખી આખી શિક્ષાતો ઊભી થાય પૈસા પછી ક્યાંની એટલે ગયોમાં પછી આવે જાણે કે ઓશન આવે જમશેદ આવે બધા તેમુરસ પહેલાં પક્ષાઓ મતદાર પહેલવાનો ઊભા થાય કે જે લોકો આ દેવોને નિમંજોને કંટ્રોલમાં રાખે એ તો સિમ્પલ વાતો છે તે કહો સુધી તે ક્યાંની ડાયનેસ્ટી શરૂ થાય વંશ શરૂ થાય ને ત્યારે પૂરું થવાની થોડી અગાઉ જ્યારે ગુસ્તાસ પાછા ગાદી પર હોય ત્યારે દેવોનું જોર એટલું બધું વધી ગયેલું હોય છે
કે પેગમ સાહેબ અશોક કૃષ્ણ જેવા મોટા આત્માની હાજરી રવાની જન્મ્યો. આ બધી વાત બીજી પદ્ધતિ એકાસી વર્ષથી કહી શકવામાં. હવે ત્યારે પેગમ સાહેબ ઉતરે ને એ મને એવી કાશા છે એટલે હું કામ કરી જાય કે જેથી સપોઝ ઈ કામ 81,000 યર્સમાં સપોઝ ઇવન 4,500 કે 5,000માં આવે બિગિનિંગ દરેક વખત, તો બાકીના જે 75,000 યર્સ હોય અથવા 76 કેટલા વખતમાં આ દુનિયાને આગળ ચાલવાનું છે, ધર્મો બીજા ઊભા થવાના છે. પેગમ્બર સાહેબ પોતાની પહેલી નીંદ લાયા કે જે પછી માછલી હશે ચતુર્થી નીંદ કહેવાય, તો પછી બીજા ધર્મ આવવાના કે એનું બી બધું પ્રેપરેશન જો કાશાજી હોય એમન સાહેબ તૈયારીઓ કરી જાય છે અને એમના ઘણા મિશન જો કરી છે કામ ચતુર્થ. પછી અશોક ચતુર્થ જ્યારે આ ગેટીનો પછી સુધારે પાછળ ચાલી જાય ત્યાર પછી અમુક અમુક વખતે તેવી બધું ગુજરાતમાં એપોઇન્ટેડ ટાઈમે જ થાય 12 વખત એમની અબાઉટ 2000 વર્ષ પછી પૂરા કરવાનો રહ્યા. જેવું તે મિશન પૂરું થયું કે જ્યાં પોતાને જવાનું થયું જ્યાં ત્યાં અંજુમનમાં યજ્ઞોની અંજુમનમાં જવાનું હોય ત્યાં પાછા થઈ જાય, તો ત્યાર પછી અબાઉટ 2000 વર્ષ પછી શ્રી કૃષ્ણ જન્મે છે. આ દરેક ઉપલા એની અગાઉના દરેક ઉપલાથી 81,000 સેકન્ડમાં શ્રી રામ આવે છે. આ વાત હિન્દુ ભાઈ બહેનોને બી ખબર એ લોકો તો એવા છે, એ લોકોની અંદર જ પેલા કોન્ટ્રોવર્સી જો છે કે પહેલે રામ આવ્યા કે પહેલે કૃષ્ણ આવ્યા. જ્યારે આપણે કહીએ છીએ એક એક દરેક ઉપરાંતના દેવ અવતારો આપ્યા જ કરે છે, એકમાં રામ આવે બીજામાં કૃષ્ણ, આ જે છે આપની જે વેદ એમાં લોર્ડ કૃષ્ણ છે. અને એ એક જ સોલ છે કે કેટલા કંઈ ખબર નથી, પણ એ લોકો અવતારની અંદર માની કે અવતાર લીધો કદાચ એક જ સોલ, એકમાં શ્રી રામ તરીકે આવે કૃષ્ણ તરીકે. પછી શ્રી કૃષ્ણ એ વખતે આવી જાય પછી કેટલા બીજા હજારો વર્ષો પછી લોર્ડ મોઝેસ આવે જુલાઈ, દેટ ઇઝ અબાઉટ 1000 BC એપ્રોક્સિમેટ 1000 બિફોર ક્રાઇસ્ટ વર્ષ અગો લોર્ડ મોઝેસ આવે. પછી 1000 વર્ષ પછી લોર્ડ ક્રાઇસ્ટ આવે જીઝસ ક્રાઇસ્ટ, ને છેલ્લા પેગમ્બર જે આવે અને પાંચ જ પેગમ્બરો કહેવાય, પાંચ જ પેગમ્બરો આવે એને દાંતો ઘર કે જ પહેલી પાસેની અંદર દાંતો ભરી અને 5 પ્રોફેટ્સ પાંચ જ હોઈ શકે આખા 81,000 પ્રોફેટ. તમે મુસલમાનોને બી જોશો તો આજે એ લોકો એમ જ કહેશે કે અમારા છેલ્લા પેગમ્બર છે, એમની અગો બીજા બધા પેગમ્બર આવી ગયા, એ લોકો પોતે જ કહે છે કે અમારા છેલ્લા પેગમ્બર છે. દેટ્સ કરેક્ટ કે મોહમ્મદ ઇઝ ધ લાસ્ટ પ્રોફેટ ઇન ધીસ ટાઈટલ પેગમ્બર. દરેક દરેક ઉપરાંતમાં આંચ સિનારિયો એમનો એમ જ ઊભો થયા. રથુષ આવે પછી કૃષ્ણ ને રામ આવે, મોઝેસ આવે, જીઝસ આવે કે મામલા. તો આવી રીતે આપણે તે જોડે કે હવે 3G થી 18 પરગણ બની જાય તેની અંદર આ બાકીના જે 81,000 વર્ષોથી છે 78-76 પેગમ્બર સાહેબ પછીના તેમાં એ ગેતી એટલે અર્થ કઈ રીતે ચાલશે, કઈ રીતે ચલાવવી જોઈએ, ને મેઇન જે કામ ગુજરાતનું છે તે ક્યાં આગળ ચલાવવું, એ ગુજરાતનું મેઇન કામ શું છે, અશોગર લઈ આવવાનું નસ્તિક, ફાઇનલ સેલ્વેશન તેને નસ્તિક લાવવાનું છે. તો તે લાવવાની માટે બધું આખી યુનિવર્સ આખી ગુજરાતના બધા સાહેબો તેની અંદર મચેલા છે. તેમાં જવાબદારી બે મોટી ચીજોની ઉપર છે અથવા વ્યક્તિઓ એન્ટિટીઝ ઉપર છે. પહેલી જવાબદારી જમીનની ઉપર છે, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા થર્ડ ચેપ્ટરની અંદર કે જમીન કેમ અશોગર નસીક લાવતી, પણ તેમાં બી ઇન્સાને તેની સાથે કામ કરવાનું છે જમીનની સાથે, ને જમીનને એટલે જે ફિઝિકલ અર્થ છે
તેને પોતાના મીનોની સાથે એટલે મીનો બેસ્પેન્ડા રેટી હોય કામ કરતી નીચે મીનો અન્નદાન છે મીનો જમ્યા છે બધાઓને તે ફિઝિકલ અર્થને તેની સાથે આખો કંઈ સંબંધ ઉભો કરવો જોઈએ તો પ્રશ્નોને નથી આઈ પોઈન્ટ આપણે થર્ડ ચેપ્ટરમાં હવે ફોર્થ ચેપ્ટર આપણે શીખવા જઈએ ઇન્સાનની હવે જવાબ થાય માનવી જ્યાં જ્યારે આપણે ઇન્સાન કહીએ ત્યારે વધારે જથ્થોષ્ઠીઓ માસીએ શું જથ્થોષ્ઠીઓની વાત છે આવી આ ચેપ્ટરની બી ઘણા પેરેગ્રાફ્સ છે અને આપણે અસલ જ્યારે પહેલું શરૂ કીધું છ મહિના આગળ એપ્રિલ મહિનામાં આપણે વંડીલાથી બાબત શરૂ ત્યારે આપણે એમ કહ્યું હતું કે આપણે ખાલી ઉપર તપ્તેથી જઈશું 22 પંદર પણ અત્યારે છ મહિના થયા તો આપણે ચોથી પગલે આજે સ્ટાર્ટ કરીએ કારણ કે જેમ આપણે એની અંદર જે ભેદો કરેલા છે જે મિસ્ટ્રીઝો છે એની અંદર એ બધા આપણે જાણીએ છીએ આપણે એમ ખ્યાલ આવે કાંઈ તો આપણે માટે છે કોઈ બી જમાનો ચાલતો હોય તેને માટે આપણે પણ જથ્થોષ્ઠીઓ એવી રીતે છે મેં ચોથી પગલમાં ઇન્સાનને ઇન્સાનની ફરજો શું છે ડ્યુટીઝ એન્ડ ઓબ્લિગેશન એટલે જથ્થોષ્ઠીઓની ખાસ કરીને તે પરની દુનિયા ઇન્સાન કે તેને તેને બધાને બી રહેવાનું છે બીજાઓને બી એઝ યુ હેવ સી નાવ કારણ કે એવરી હ્યુમન બિંગ મદદ કરે છે કુદરતને પ્રશોગન નસ્તી કરવા અથવા પ્રશોગનને દૂર ફેંકવા છે તો હવે દુનિયા એમ કહે છે કે ફરજ ફરજ બજાવવાની ફરજ બજાવવાની એટલે શું મૂળ વાત આપણે જોઈએ જથ્થોશ્રીની અંદર જે આપણે બીજી બાજુ નહીં એની ગરી કરી ગરી કરી બધું કરી ગયા આપવા રહેવાનો કાયદો આપ લેના કાયદાઓ માગતું લેનું પૂરું કરવા એટલે કેવો ગંભાર કહેવાય પાંચમો પાંચમો સૌથી ગંભાર કે જેમાં અત્યારે આખી હ્યુમેનિટી છે તે ફિફ્થ ગંભારમાંથી છઠ્ઠા ગંભાર કે જ્યારે મુક્તિ મળે એકે ઇન્સાન ઇન્ડિવિજ્યુઅલ પોતે પોતાનું પ્રશોભન લાવીને આગળ ચાલી શકે ને જો એ એમ કરતો થાય અને બીજા બધા બી એને જેને કરતા થાય તો તે પ્રમાણે આખી સૃષ્ટિ એટલે યુનિવર્સ પ્રશોભન દેટ ઇઝ કોલ્ડ કુલિયાથી પ્રશ્ન કુલિયાથી એટલે કલેક્ટિવ કલેક્ટિવ પ્રશ્ન તો એ બધું કરવાની માટે મૂળ વાત એ છે કે આ પ્લેના કાયદાઓ ને તેની ફરજ માગતું લે હવે જાણો કે એને કેટલી બારી જથ્થો સિરિંગની અંદર કાયદાઓ છે એની અંદર જે તમને એક્ઝામ્પલ હતું ખાલી મળશે એક દાખલો મળશે કે જે શંશાક બધી થઈ ગઈ આપણી મોટી મહાન શંશાક જથ્થોશ્રી કરી મેળાની અંદર તેમાં એ લોકો જે કાયદાઓ કેટલી બારીકીથી પાલતા હતા કે જેથી કુદરતમાં નેચરમાં જરાથી નાનામાં નાનું ઇમ્બેલેન્સ નહીં હોતા દેર ઇઝ ઓલવેઝ અ બેલેન્સ ઇન નેચર બાય ઇટસેલ્ફ આપણે બધા ઇમ્બેલેન્સ એ લોકો તો અહીંયા બતાવેલું છે કે ફરજ જો આપણે અદા કરીએ ને ફરજની અંદર આપણે એનો કાયદો આવી જાય છે દર રોજ આપણે કંઈ આપીએ જ કંઈ જઈએ કુદરત પાસે તો આપણે રોજનું બધું રહ્યા જ કરીએ છીએ આપતા તો કંઈ નથી શું લઈએ સાથે કુદરત આપણને મફત આપે છે જેટલું જોઈએ એટલું આપે છે હવા આપણે નામ લઈએ છીએ કુદરત મફત આપણને નામ આપે આપણે કંઈ બધા એવી પ્રોબ્લેમ ઓળખતા હોય તો તે હવા મફત માં મળે પાણી મફત માં મળે છે ટેક્સ મારેલો છે પણ કેટલું ઇન્સાની કીધેલો છે ગુજરાત તો તમને મફત આપે છે જાત જાતનું પાણી આપે પછી સૂર્ય કૃષ્ણની રોશની આપે મફત તેમાં બધા વિટામિન આવે જાત જાતનું આપે છે ઝડપાનું જે આપને ઉગાડીએ ભલે પણ તેમાંથી બધા વૃક્ષો કે તરકારીઓ કે બધું કરતી મફત આપને પૈસા માંગે છે પણ કહેવાનો મતલબ એ છે કે આપને કુદરતી શું આપીએ જ વર્તન
જથ્થો શિવની પરત શું છે કુદરતને પાછું બધું રોજ આપી દેવું પડે એટલે આપવું જોઈએ તો શું આપવું માત્ર ખાણી કરેક્ટ ઇબાદત બંદગી તમે પોતે અવસ્થામાંથી જે કાયદેસર જો બંદગી કરવા બેસો તો તમે આખી યુનિવર્સની ઉપર મોટો ફાયદો મોટો ઉપકાર કરી રહ્યા છે તમે પણ માનમાં આપણે કેમ નહીં સમજવાનું અને આપણામાં એટલી બધી ખામીઓ છે અસરો છે એફિશિયન્સીઓ છે કે આપે લોકો શું કુદરતને આપતા પણ કંઈ નલ્લો હિસ્સો ટાઈમ છે જે આપણે આપીએ ફ્યુચરને કે ભાઈ દોરોને પહેલે આપણે ખોટે અવસ્થા બનતી વ્યવસ્થા શું કરીએ થેન્ક્સ ગિવિંગ દરેકે દરેક બંતર હશે તેમાં આપણે કુદરતનો હજારો હજારો આભાર માનીએ છીએ એટલે યુ આર નોટ અનગ્રેટફુલ ટુ નેચર જે લોકો માત્રતાની રોજ કરતા હોય તે લોકોની વાત આજે ટીવી બધો ખરાબ અમારી પાસે ટાઈમ નથી અથવા અમને ગુજરાતી નથી આવડતી મારે જાત જાતના બોલવું પડે ટાઈમ નથી તો બધા પાસે ટાઈમ નથી પાંચ જો હેલ્થ પાંચ એટલી છે એક કલાક તો કરો 24 કલાકમાંથી એક કલાક થિંક ઓફ ઇટ દેટ વે ઇન અ વેરી ઓબ્જેક્ટિવ વે કે 24 કલાકનું બધી ઊંઘ લેવું છે બધું જ એમ છે મને મજાનું ફરું ચાલું બધું પણ મજા કરું તો બધું સૂર્યને આભારી છે વી નેવર પોઝ ટુ થિંક કાંઈ હમણાં ગયા સૂર્ય તમે તો કેટલા આખા તમારા એફિમેરીઝ પંચાંગોની અંદર સનનું આખું ટાઈમ ટેબલ આવે ક્યાંય સેકન્ડ આ મિનિટે ઉઠવાનું એમાં કોઈ ધારો કે એની મિસ્ટેક જ નહીં થાય અને એમ સમજો કે 5 સેકન્ડ એ તૂટ્યો કોઈ ધારો ભૂલે છો વિચ કેન નેવર હેપન કારણ કે એટલી અસર છે છે કે જે દાદા તાબેદારી કરીને પોતાનું કામ કરે એટલે તો એ પ્રમાણે આપના જેવા ગુનેગાર ઇન્સાનો કુદરતની જો આભાર માનવો હોય તો પહેલે માથેખાની કરવાની મોટામાં મોટી આપણે અભોગી કહી ગયેલા કે રાણીમાં રાણી સખાવત ચેરિટી તે આપની અવસ્થાની મંદગી હોય આખી યુનિવર્સમાં તમે ઉપકાર કરી બધું જાણી જશે ઉંદર આવશે પાણી આવશે આકાશ આવશે જે હોય તે ખુશે એને બધા જાણી જશે એટલે ફરજિયાતો તો કરવાની જ ઓછામાં ઓછી 5 મિનિટ તક રોજ છે અને પેલો ઘડિયાળ જઈને નહીં કે લેટ થઈ ગયું લેટ થઈ ગયું એટલે ચાલો દોડો કેમ નહીં ખરેખર મજાથી કરવાની છે જા હું કહી એન્ડ જસ્ટ પાર્ટિસિપેટિંગ દિસ હ્યુજ ટાબલો જે છે કુદરતનો તેને તો ઊભી માન લાગ્યો વિશ્વ છે તો મજા આવશે બનવાની તો અહીંયા કહે છે કે જે સૌથી પહેલે ત્યાં તો ટિપિકલ પરામર્શ છે જેવાની લેંગ્વેજ છે પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે એમ કહે છે કે પરચના આપલે કરવાના તે ધોળી રસ્તો એક રસ્તો છે મોટો વાઇડ એક્સપાન્સ છે રસ્તાનો તે ધોરી રસ્તા ઉપર ચલાવવાના વાહનને બતાવે છે કોઈ વેહિકલ છે તેને કે આપણે કરવાનો કાયદો બતાવે છે કે વાહન શું છે વોટ ઇઝ અ વેહિકલ કે જે તમે તેની અંદર બેસો તો તમે આખા રસ્તા પરથી પસાર થઈ તેને અવસ્થાની અંદર એ વેહિકલ વાહનને આમથી ચોથી પરગરત મિત્રના કાયદાઓની ઉપર છે હવે મિત્રના જુદા જુદા નિમિત્તો થાય છે અજીમનો ઇન વિચ કોન્ટેક્સ ઇટ અપીયર્સ એ પ્રમાણે દાખલા તરીકે સચ્ચર ઝૂઠ એ મિત્રનો એક નિમિત્ત મિત્ર એટલે મેં તો મિત્રનો એક મિનિંગ કે સચ્ચાઈ બીજો મિનિંગ ઇન્સાફ જસ્ટિસ ત્રીજો મિનિંગ જો આપણે જ્ઞાનનો અપનાવને કહીએ તો કે છેલ્લે સ્ટેશને પૂગવા છેલ્લો સ્ટોપ પર પૂગવા આ મિત્રના વાહનની અંદર બેસી ગયો આપણે બેસી ગયા તો ત્યાં સીધું આપણે પૂગાવી જશે હવે એ તો ઇન ક્વેશ્ચન ઇઝ કે મિત્રના વાહનની અંદર બેસવા એટલે બધું જે આપવાનું રહેવાનું બધું છે તે કેમ પૂરું કરવાનું ઘણું જ બારીક છે મંદિરાની અને એટલા બારીક કાયદાઓ છે કે આપણે વિચાર કરીએ કે આપણે તો કેટલી એવા ભૂલો કરીએ છીએ પહેલે તો યુ મસ્ટ રિમેમ્બર કે આજની દુનિયા ને વન્ય જાતનો જમાનો
તેની અંદર ઘણો મોટો ખર્ચ. પણ બેઝિક રૂલ જે છે, પ્રિન્સિપલ જે છે, કે આજે અપ્લાય થાય અને આગળ થતા તમે જોશો. એટલે એમ કહે છે, મિત્ર જે છે તે દાદા તરફ જવાનું એક સાધન, એક એજન્સી છે, કે જે દાદા ઓગણ અત્યાર સુધી તમને પહેલી તેની અંદર બેસી ગયા અને તમને સીધું મજા ખોટી આપ્યું છે. બેસવા નીકળે પેલું વે કરતું તો ઉભેલું છે, પણ આપણે કહે કે નહીં નહીં હમણાં નહીં પછી આવશું, કારણ કે અમે તો હમણાં અહીંયા મજા કરીએ છીએ, પહેરીએ છીએ, ઉગીએ છીએ, ફરીએ છીએ, ફરીએ છીએ, ખાઈએ છીએ, ટિપિકલ આજનો પાસ. પણ અહીંયા તો કહે છે કે માથું એનું પૂરું કરવાનું છે. આખો વખત તમારા મનમાં એ જ વિચાર આવ્યા હું તમને ખાલી એક જળ ડેવિએટ કરી થોડી બીજી વાત કરીને આજના જમાનું કે આજના કેટલાક પાક્ષીઓને એવો ખ્યાલ છે ન્યાયને હમણાં બી સાંભળેલી પાછી વાત છે. અગાઉના પાછીઓ એટલે થોડા વર્ષ છે આ બધી ચીજમાં બિલકુલ એ પણ બોધર અબાઉટ ડીસ થિંગ એટલે આપણે બાજુ કરીએ એ લોકો શું કહે અરે ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ એન્ડ ગુડ ડીઝ એ જ અંતર સીધા તો તે જો આપણામાં હોય તો બસ પછી આને બધું કરવાની કંઈ ઝંઝટ નથી. તરીકા બી નહીં માત્ર ગાંધી કંઈ છે એમ એ લોકો સમજે. આજે તો ઓલ ઓવર સિમ્પ્લિફાઈ થઈ ગયું છે કે પારસીઓ એવી વાત કરે છે કે આપણા ધર્મમાં તો એમ છે કે વી હેવ ટુ સ્પ્રેડ હેપીનેસ ઓલ રાઉન્ડ. હેપીનેસ સ્પ્રેડ કીધું તો બસ જગતથી ધર્મ આપણે પાલે લોકો સવાલ ઊભો થાય છે કે એ લોકો પોતે હેપી થવા માગે કરીને આ બધી ઝંઝટ પણ નથી કરવાનું. તેથી એમ કે આપણે તો બધાને હેપીનેસ સ્પ્રેડ કરીએ. આજે એટલી જગ્યાથી હકીકતમાં તમે હેપીનેસ સ્પ્રેડ કરો irrespective of the religion that that person follows, male or female. The tamete che vitani under nishkam karma kaido che ke kai bhi reward vagar you do your duty and your work but ki insan jatne mate ke karu ke spending habit without bothering about the result. Aaj to apne ek 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 vitani nahi apne ek 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 એટલી હલકી લેવલ પર આપણે છે કે નોટ ઇવન અ વર્ડ ઓફ થેન્ક્સ એમ આપણે પહેલાં બીજાઓને કહીએ કે આવા આજના માણસો છે શું એ લોકોને મદદ કરીએ પછી આપણે એની પાછળ કંઈ કહીએ એ વાત તમને કોણ મદદ કરો તમે કુદરતને મદદ કરવા એ લોકોને કરો ટુ ડેમ ટુ ટુ હેલ્પ નેચર એ રીતે તમે ચાલો થેન્ક યુ બી નહીં આવે કે પછીને તો એમ કહીએ મેં તો એને આપ્યું તો આપણે એ લોકોને આપવી નજીક જેવી કંઈ પ્રેઝન્ટ આપે પાછીઓ આજે તે જ પાછીઓ કે જે લોકો સ્ટેડિંગ ઓફ હેપીનેસ ની અંદર વાત કરે યુ હેવ ટુ સ્ટેડ હેપીનેસ એનીવે તો અહીંયા તો એમ છે કે દાદા તરફ જવાનું એ બધું મનવાનું એક જ વેહિકલ છે તે મિત્રનું છે એ તો એમ કે છે નેચરલી મિત્ર જ્યારે વર્ડ આવે ત્યારે સત્યતા ટ્રુથ તમે જ્યાં સુધી આપણે તો ઘણી વેળા જુદી જુદી વાત શું કરી ગયા સચ્ચાઈના માર્ગની ઉપર કોઈ નહીં ચાલે તો આ બધી ચીજો સેકન્ડરી પછીથી નહીં આવે એટલે તો તમારે સિક્યોરિટી ટ્રુ ટુ યોર સેલ્ફ તે રાખવાનું છે. તો સચ્ચાઈના માર્ગની અંદર તો તમારા વિચારો તમે જે બોલો છો તેમાં બી ઘણા ફરકો આવશે. અને આજે આપણે તો બધું ગૌરવ ઉઠાનું આશ્ચર્ય થઈ ગયા પછી કેટલી વાર એવું થાય કે તમને કે અગિયાર અગિયાર મળી ગયા કોઈ પછી હું શું કામ જૂઠું બોલું અહીંયા અંદર સ્પર્શા છે પહેલીથી તમે આખો વખત જૂઠું ક્યાં એવા જે બીકની તમે જાણી કહો છો હા એવું જ કંઈક બોલે વર્ષો બી સાંભળો છો કે આમ તો શું કામ જૂઠું બોલવાનું એમ કરે અરે જૂઠું બોલવાની વાત જ નથી તમે એક જગ્યો છીએ તો બધું તમને જૂઠું બોલશે અને આજે જે સાક્ષીઓ રહ્યા નથી તો હવે અહીંયા વાનીલાની અંદર આ જે આપલે કરવાનો જે કાયદો છે જેને મિત્ર કહેલો છે તેના છ પેજીસો બતાવેલા છે. સિક્સ છ રીત કે કેવી રીતે એ છ રીતથી મિત્ર તમે આ જે દાદા પહેલાં જવાનું છે તે તમે પૂરું કરી શકો. અહીંયા મેઇન વાત સાતું કરવાનું આવે છે. સાતું સાતું એટલે એક જાતનું કોન્ટ્રાક્ટ છે. જુદી જુદી રીતે તમે કોઈની સાથે તમે રોજ આપણે કોન્ટ્રાક્ટો કરીએ છીએ
ફિંગર્સ માં બી વેસ્યુ કેપિટલ ની કોઈ સારી કોન્ટેક્ટ કર સપોઝ કેટલા એક્ઝામ્પલ મેં અત્યારે સમય આપી દીધું ફોનની ઉપર તમે કે છો કોઈને કે હું તેને આવતીકાલે સવારે 10 વાગે કરું અથવા કેટલા જણ મને જો અનુભવ એવો છે કે આઈ કોલ યુ બેક ઇન 10 મિનિટ્સ એ 10 મિનિટ્સ તો 10 કલાકે બી નથી પાછો ફોન અને આપણે ત્યાં ચીકીને બેસી રહી કે અમે કોઈ આપણે ફોન કરીને પાછું આપણે લઈ શકીએ તો ઠીક નહીં રહે એવા અનુભવ છે 10 મિનિટ્સનો કંઈ આઈડિયા જ નથી હવે તમે આગળ ચાલશો ત્યારે જો તમે આઈ અભિજાતની વસ્તુ હોય ને તો શું આપણને ભોગવવું પડે જ કુદરત ઓકે જ વિચાર તો બહુ સુંદર આ પદ્ધતિ છે તો બીજો લાકડો આપણું તમે મેરિયસની અંદર મેરિયસની અંદર જે મિત્ર મેરિયસના મિત્રની વાત છે તો મેરિયસની અંદર ઘણી બારી કે અવિજ બતાવેલી છે દાખલા તરીકે તમે કોઈ રસ્તામાં ચાલતા હો તમે જ્યાં રહેતા હો તો આગળ કોઈ ભિખારી હતું બેસતો હોય તમે તેને કહ્યું કે હું તને આજે મારી પાસે તો 100 રૂપિયાની નોટ છે એટલે હમણાં કંઈ છૂટતા નથી કાલે હું તને લાવી નથી એટલે બિચારો જરા બહાર જો એને કહે છે અરે ભાવ છે તો ભાઈ આવશે છૂટતા પૈસા જ નહીં મને લાવતો પછી કોઈ સપોઝ તમને કોઈ યાદ હતા ત્યારે કહે પેલો ભિખારી બિચારો બહાર જતો અને હવે જ બોલવા વાંચીને ચાલી જશે આ આપણી એટીટ્યુડ છે બધા આપણે એકબીકના રિલેશનશિપ્સમાં એમ જ છે કે હવે થોડવા થોભીને ચાલી જશે બસ તમારા 12 વાગવાના સ્ટે તમને ખબર કેવી રીતે 12 વાગશે તો અહીંયા આજે 6 રીત બતાવેલી છે 6 વેઝ ઓફ 6 પેજીસ ઓફ મિત્ર આપણે ના કોન્ટ્રાક્ટ એ જો અવસ્થાની અંદર પહેલો વર્ડ વચહીનો વચ મોજેથી બોલેલો આપેલો બોલ કે જે આપણે બધા રોજના તોડીએ છીએ તેથી મેં તમને કહ્યું કે ઘરમાં બી બેઠેલા હોય છે તો આપણે મિત્રનો ભંગ કીધેલો કહેવાય મિત્ર જૂ જ ઊભી થાય ખાલી જૂઠું બોલવામાં મિત્ર જૂઠને જ ઊભી થાય જે 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 આપણે જાણીએ કે ઇન્સાફની ઉપર એમાં મવક્કલ છે એટલે કે એમનું જ્યુરિસ્ડિક્શન જસ્ટિસની ઉપર છે એકે એક સોળનો એમની પાસે આકર્ષિક રેકોર્ડ થતા હોય છે બારીકમાં બારીક તમે કોઈને કંઈ નલ્યો જેવું બી કંઈ કર્યું તો હું તમે મને એમ કરું કે પછી તમે મેં કહ્યું તમારા કામમાં ક્યારે હું તો સારી તકે પૂરી કરું પહેલાંને નુકસાન થયું હોય તો તમારા તો કામ જેવું મરણ થયું ત્યારે બધું મારા પર આજે આપણે જીવતા જીવન આપણી મૂળ મુસીબત તો છે કે વી નેવર ઇવન થિંક કે નેક્સ્ટ મોમેન્ટ વી મે નોટ બી અલાઈવ તે નથી વિચારો આપણે એમ કહીએ કે હવે તો 25 વર્ષનું છે કે 35-40 વર્ષ એમના સુધી કંઈ બિનદાસ તો એ બિનદાસ જિંદગી ગુજારવાની જેને ઇંગ્લિશમાં એપિગોડ લખી કે વન વે ઇટ ઇઝ ઓકે દેટ કાઇન્ડ ઓફ અ ટેમ્પરામેન્ટ ઇઝ ગુડ પણ તમારી જવાબદારી તમારી રિસ્પોન્સિબિલિટી નેચર સાયમલ્ટેનિયસલી તમારે તે વિચાર કર્યા છે ક્યારે નહીં કે કોઈને ખોટું કંઈ યાદ કરવાનું કે આજે મેં કોઈને કંઈ કરવા કર્યું છે ઈમેલ મોકલાવવા કર્યો અને નહીં મોકલાવ્યો તો તે આજે તો તે ઈમેલના જ જવાનું છે એટલે તેમાં બી તમારો કોન્ટ્રાક્ટનો ભંગ તો વચનહીનો વચનને જોગાનીથી ઊભો થયેલો આકાર કુદરતમાં તમે જે બોલ આપ્યો ને આપણે કહ્યું બોલ પાડવા કેટલા હિન્દુ હિન્દી ભાષાની અંદર જબાન આપવાની તમે જબાન આપી તો એ જબાન તમારે રાખવી પડે કેટલા મુસલમાનો આપવી પછી ના મેં કહ્યું કરે છે કે જબાનને એ લોકો સાચા હોય કે એક વાર જબાન આપી તો પોતાને નુકસાન બી થાય તો બી તે કરી આપશે કે જે એને કર્યું એ વચન આપ્યું જ જબાન છે આજે આપણે સૌથી વધારે ભંગ કરીએ છીએ મિત્રના ત્યાં વચન આપેલું જવાબથી અથવા કોઈ આપણે જોમ કર્યું મેં કર્યું તો મને કંઈ યાદ નથી એ પણ તમે અંદરથી તમારું અંતકરણ કરાવે ત્યારે તે કરેલું તો અતે કહીએ તે છુપાવે છે એવા તો કચકે મેં કહ્યું કે ઘેરે બેસશો તો બી મિત્રનો ભંગ તમે કર્યા જ કરશો અને તેને ફોન મોબાઈલ કમ્પ્યુટર બધું જ કરી નાખો ને કોઈ ઘેરે વેપારી આવે તરકારી વાળો તમે બી કંઈ નહીં વાત કરો તો કંઈ તમે મિત્રનો ભંગ ઓછો કરશો વિચ ઇઝ નોટ પોસિબલ
So pehle wo khali the enumerate kari tha which are the six phases of mitra. Vachahino pachi zasta marasto. Zasta ekle akt. Zasta akt. Marasto. Zasta marasto. Ye avastha mein tamhe jadu lakhi aapo. Lakhi aapo. Chuka na to hai. Pan pehle wo khali the samjha ke ke આ એક એક સિક્વન્સની અંદર આવે મોઢેથી આપેલો બોલ સપોઝ મારેથી નહીં ફેલાય ખાલી એક એક્ઝામ્પલ આપે મોઢેથી આપેલો મેં બોલ સપોઝ મારેથી નહીં ફેલાય એને એમ સમજો કે મેં કહ્યું હોય તમને કે હું તારી પાસે કે ખરીદી કરશ ને તેના આટલા પૈસા આપશ મેં ખરીદી તો કીધી પેલા તો કંઈ કાલે આપજો પૈસા ગયો ને વેપારીઓને તમને ઓળખે વચન આપું છું મિત્રની બીજી રીત કે ઝસ્તા મરસ્તો એટલે હોત આપીને વચન આપવાનું પણ તમે જયારે હોત આપીને વચન આપો ને ત્યારે પેલો પહેલો બોલ આપેલો હશે દેટ વિલ ગેટ ઇરેઝ્ડ તે ડિલીટ થઈ જશે પોતાની મહેનત વેસ્ટર્ન લોની અને એક્સિડેન્ટલી આ વંદીદારના જે બધા કાયદાઓ છે કોડ ઓફ કન્ડક્ટ છે તે સાસાની એમ્પાયરમાં સાસાની એમ્પાયરના કાયદેશું આખું એક વલ્કેનું વોલ્યુમ ઓફ કમ્પેન્ડિયમ ઓફ લો સુધા જેનું નામ પેલ્વીની અંદર માટીકાની હજાર દાલિસ્તાન માટીકાની હજાર દાલિસ્તાન એટલે શું કે ધી લો સોરી ધ બુક ઓફ અ થાઉઝન્ડ લોઝ હજાર કાયદાઓનું જે પુસ્તક માટીકાની હજાર દાલિસ્તાન તે કાયદાઓ અત્યારે મંદિરાજના પરમાનુષી ઉપર જ અચાય હવે આપણે પહેલે ખાલી એન્યુમેરેટ કરી પછી તેને ડિટેલમાં એક એક કે સેકન્ડ માની સસ્તામાં રહેશો કે મેં પ્રોમિસ આપ્યું હોત આપીને કે રોજ શું તમે મેં બરાબર પ્રોમિસ આપું છું હું તમને કાલે પૈસા આપી દઉં એટલે પેલું મેં મોઢેથી આપેલું ત્યાં ક્યાં છે ઓટોમેટિકલી ઇરેઝ સપોઝ કે મેં હાથનું પ્રોમિસ આપ્યું તે બી હું નથી કાઢી શકું એમ સમજો હવે આ ત્રીજું જે છે તે અસરના જમાનામાં વધારે ઉપયોગ પશુ મજો પશુ મજો એટલે શું પશુ પશુ એટલે નલ્લા ગોસ્પંડો મારી પાસે જે નલ્લા ગોસ્પંદ છે મારી પાસે હમણાં રેડી કેશ નથી આજે આપણે પેલો પ્લાસ્ટિકનું ગોસ્પંદ લઈને કરીએ છીએ ક્રેડિટ કાર્ડ ક્યાંય હું તને હમણાં આપો છું દોઢ મહિને લઈને હું ગળી પડું તે ગોસ્પંદ તો ખરેખર તો ખરપસ છે ગોસ્પંદ નથી પણ અસલના જમાનામાં જે પશુવાળું નલ્લા ગોસ્પંદ આપવાનું કે તને હું આટલા નાના ગોસ્પન આપીશ અને મારી કેશ તો પશુ મજો નાના ગોસ્પન આપવાનું કબૂલ કરીને એ દરેક ચીજ જે કબૂલ કરીને આપણે આપવાનું તેનું નેચરમાં એક આકાર એક ફોર્મ ઉભો થાય છે જે આપણે જાણતા ટીવી જો નહીં થયું નાના ગોસ્પન તો સૌરો મજો સૌરો એટલે મોટા ઢોરો એટલે ગાય બળદ જે મારી પાસે હોય આજે હવે તે ડાયનર્સ ક્લબ કાર્ડ કેવો કે ગોલ્ડ કાર્ડ કેવો જે કેવો નહીં તે હું આપશ તને મોટે વર્ષે બી હોય તે હું તને આપશ પણ હમણાં મારી પાસે નાના પોસ્ટનો નથી તે બી જો નહીં પલાય મેં કહ્યું છ રીત છે મિત્ર રાખવાની સપોઝ એ મોટા કે ઢોરો એટલે કે કેટલ તે બી નહીં અપાય તો વીરો મજો વીરો મજો વીર વીર એટલે કે કોઈ હિંમતવાન સાચા માણસ તરીકે હું તને હું સાચો હિંમતવાન માણસ છું હું તને કોઈ બી રીતે મદદ કરીશ આજના જમાના જો આપણે એમ કહીએ તો સપોઝ કે હું તારો સિક્યોરિટી ગાર્ડ તરીકે એ ખાલી પાછો લાગતો એટલે હિંમતવાળો કે તારા તારા જાનને કંઈ હાનિ આવે તેના પહેલાં હું મરી જઈશ એ છે તો વીરો મજો દરેક નવા 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 જે સાતાઓ થાય ત્યારે પેલું પહેલું ઇરેઝ થતું છે ડિલીટ થાય ઓટોમેટિક પેલું મોઢેનું વચન આપેલું જે પહેલું હતું અહીં પાંચમું આવ્યું
વીરો મજો ને છેલ્લું આવે કે ગંગો મજો ચોથું આપે છે ને કે સ્ટોરો મજો પેલા ઢોરો આપવાનું મતા ઢોરો કેટલ સ્ટોરો મજો પશુ શેરી થઈને એટલે તો એક સિટીઝન સારો સિટીઝન થઈને તને હમણાં કહે કે હું કોર્પોરેટર છું તો હું કોર્પોરેટર તરીકે તારી સાથે મદદ કરું તારે મારી પાસે કેશ બી નથી ક્રેડિટ કાર્ડ બી નથી કંઈ નથી પણ હું મ્યુનિસિપલ કોર્પોરેટર છું એટલે તું બિલ્ડર હોય તારો પ્લેન આવવાનો છે તો હું અહીં જતો છું મસ્તીમાં આવી રીતે આજના જમાનામાં આપણે બી અમુક કંઈ પણ વિચાર કરી શકીએ પણ હવે જોજો રિયલ ફન સ્ટાર્ટ્સ નાઉ કે આપણે તો અત્યારે સિમ્પલ વાત કરીએ કે પહેલું નહીં થાય તો બીજું કરવાનું બીજું નહીં થાય તો બીજું એટલે ફર્સ્ટ એન્ડ સેકન્ડ એક્સેટ્રા એટલે કંઈ દીવી છે જ્યારે નવું નવું ફેઝ આવે છે હવે જો અમે વચનની આપણે પહેલે વાત કરી જબાન કોઈને જબાન આપવાની સૌથી પહેલો મિત્ર ઊભો થાય તમે વિચારતી જો કે મને એને પૈસા આપવાના છે પૈસા આપવાના છે એ તો દુનિયાની વાત છે કેશ આપવાનો છે મેં કંઈ લીધો છે એની પાછળ કેશ આપવાનો છે એ તો દુનિયાની વાત પણ એની પાછળ મીનો એની વાતો આવે છે મારી હચની બી વાત આવી જાય એની જેટલી તરત જ આવે છે કે સપોઝ કે મેં એને પૈસા નહીં આપ્યા મોઢેનો કોલ આપ્યો કે નહીં પાડ્યો બોલ આપ્યો તો હું મરી જઈશ ત્યારે મને તેનો ભોગવો તો ભોગવવાનો છે જવાનું મારા સોલ પેપર આપણે આવશો ને મહિયા પછી સુખન જાઓ કે મંદિરાજને એટલું સરસ રીતે ગોઠવેલું છે કે એની તાવીલ કરે દરેક બધું એમ રાખતા આપણે મગજની અંદર ઉઠે છે તો પેરાસ 3 and 4 કે જેમાં આપણે અમને જઈએ તેમાં એમ કહેલું છે કે દુનિયા બી નહીં તમારીથી થાય તો તમે મેળવીની અંદર સાયમલ્ટેનિયસ તમારું ત્યાં આગળ ઇમ્પ્રિન્ટ ઊભો થઈ ગયો છાપ કરી ગયો તો કે તમે આ નથી કીધું દુનિયામાં આજે શું છે એક દાખલો કોન્ટ્રાસ્ટ જો કે સપોઝ તમે કોઈને પૈસા લેયા જ કીધા જ કોઈ ને તમે આપતા નથી આજે બધું એવું ઘણું ચાલે છે ત્યાં બધી વખતી તમને એટલા ટેમ્પટેશન જો આપે છે ત્યાં બધી ફોરેન બેન્ક્સ ને પ્રાઇવેટ બેન્ક્સ તમારા ઘેરે બધા નેચરો આવશે કે અમે તમને પાસે મજામાં લે આવો મજા કરો ડિમાન્ડ લાભ મોકલી આપીએ છીએ 1.5 લાખનો 1 લાખનો મોકલીએ 50,000નો મોકલીએ જે બી હોય તે તમને જે અમાઉન્ટ હોય તે પછી તમે ધીરે ધીરે મહિને મહિને 12% વ્યાજે ભરી આપો છો મારી પાસે પૈસા હોય તો ક્યાંય પાસે જાઉં 12% વ્યાજ બી ભરું પણ આજે લોકોમાં શું છે લોક ગ્રીન કોણ બનેગા કરોડપતિમાં તો દર રોજ તમને ગ્રીન પર જવાની વાત પેલા પછી એટલી લાઈફ લાઈન લઈ રહી હોય 6,40,000 જીતી ગયો હોય તો બી એ તમે 25 લાખ પર આવ્યો હોય તો બી એ જીત કરીને રમવા નથી કે ગેસ તો કરું ગેસ તો સારા બાર નહીં ગયા છે 25 મિનિટ પણ એને ખબર નથી પેલો કયો છે કે 6:40 પાછો આવશે બેટે ક્વિટ પણ લોભ બધા કેન્ડિડેટ કોન્ટેસ્ટન્ટમાં લોભ જ લોભ છે એ લોભને લીધે આપણે મોકલી અહીંયા બી કેવું છે કે દુનિયામાં આપને આ બધા પેલા ટેન્ટિંગ આ બધા અરીમાં શું કામ કરે પ્રાઇવેટ બેંક છે ફોરેન બેંક છે અરીબન જ કામ કરે તે શું લાલચ આપે તમે લંચાલ ટેમ્પટેશન કમ આઝ કમ ટુ અસ અમે તમને આટલી સસ્તી પર્સનલ લોન આપશું હાઉસિંગ લોન આપશું કાર લોન આપશું એટલે જે વિચારો કોઈ દ્વારા હજારી બી નહીં લઈ શકે એ બધી પેલી જેન પેન લેવા માટે કેવા દેખાડ એટલે ખરાસ તેમાં પછી એ ફરક એ લીધું તો તેમાં એ ફરક પછી ગયા ત્યારે બેંકો શું કરે ગુંડાઓને મોકલાવી કેટલા એવા હમણાંથી પેલી મોટી મોટી ફરિયાદ પેલો એક બિચારો બાઇક પર જતો હતો તેની બાઇક જ સીધી ઉચકી લીધી પેલા ગુંડાઓએ કાંઈ અમને આપી દે ત્યાં પૈસા કમી ગયા બેંક
બધી ફાઈલ મેં છે ત્યારે કંઈક સમજાવું કે આ જે છે મેથડ કે પાછા પૈસા અમારે કોઈ દારો કેટલા મને કઈ થતું મજા મારે છે અમિતાભ બચ્ચન એ તો એને પોતાનું કરજ પૂરું કરવાનું કરીને કેબીસી સંસ્થાઓ તો એની વે આ બધું આપણે સમજતા નથી તેથી મેં તમને પ્રેઝન્ટ કર્યું કે આવતી બીજી ઘડીએ દમ ચાલશે કે નહીં એ આપણે કોઈ વિચાર વિચાર કે કેબીસી પર દમ થાય ક્યાંય અમારો દમ થાય મિકેનિકલ ચાલે ગુજરાતની એક વાર તમે ઇનહેલ કરો કે એક્ઝેલ કરો એમાં નેચરને કેટલી મહેનત કરે તમારું ઉષ્ટાની સાથે જોડવાનું તમારું ડમ એ બધું કનેક્શન બરાબર ચાલવાનું એ બધું કુદરત કન્ટિન્યુઅસલી એવરી નેનો સેકન્ડ પર આવે તે જો કરીએ ને તો અર્ધુ બેટર ઇઝ વન ઇફ યુ આર કોન્શિયસ એન્ડ અવેર કે આ અમારી ફરજો કોણ છે આઈ તો બધી અમને મજામાં રહે છે પણ તેની સાથે ફરજ નહીં ઓબ્લિગેશન નહીં તો અહીંયા એમ કે અત્યારે દુનિયાવી વ્યવહારની કિંમત નહીં અપાય તો તેનું હવે છે એટલે તેનું કાઉન્ટર પાસ તમને તો ડેમેજીસ સ્પિરિચ્યુઅલ મદદ પછી તમને કરવા પછી ચીનવત આવે આ જર્થોસ્ટ્રીઓની વાત કરી ચીનવત આગળ જેવું રવાન ચોથે લાવીને છે કે કેવી રીતે ભરવાનું છે અમને આપણે આવશે અને અમને પહેલાં હવે હું પહેલાંની વાતો કરી દઈએ ગત પહેલાંમાં એમ છે આજના જમાનામાં એવાને જ લખી ગયા છે કે સપોઝ તમારે ત્યાં આપણે એવું કહ્યું કે બધા પૈસા તો જરા બધા પાસે ઉછીમાં રહ્યા કરો એક ભાઈની હાથે એવી જ આવે છે કે પાંચી ભાઈ તો તે બધા બધા જમા છે જમા બધા કરોડો રૂપિયા કલેક્ટ કરી દીધું છેલ્લે શું થાય ભાવ શું પકડી હવે માલથી શું કરાવ કરોડો રૂપિયાનું કલેક્ટ તો પાંચી જ કરો તો પછી શું લે લોકો લો લે લોન એટલે ઇન્સ્ટોલમેન્ટમાં જાય તે બીકમ ઇન્સ્ટોલમેન્ટ પછી બધું પેપરમાં નોટિફિકેશન આપવાના કે ધીસ ગાય બીકમ ઇન્સ્ટોલમેન્ટ એટલો એનાથી હવે કોઈના બી કેવી માગતું રહેવું છે ને એની કરે છે નહીં આઈડિયા આવે છે કે એનું ગુજરાતમાં શું ગામ કરવાનું અહીંયા તો તેમાં છે એ છટકી જાય છે કે એને તો લો લીધી છે એટલે હવે ક્રેડિટર છો એના દરવાજા તે દુનિયાની રીતે આજની છે અને એમ કે છે કુદરતમાં સીલ થયેલો હિસ્સા તે લ લીધેલાને છોડવાનું નથી તે હિસ્સા જે મિત્ર તે છોડશે નહીં પણ હવે આ ધ્યાનથી આ વર્ડ સેવનના સાંભળતો બહુ બ્યુટિફુલી રીતે વેરી સિમ્પલી કહું છે પણ જો મીનોઈ રીતના વ્યવહારની કિંમતથી એટલે જેમ સ્પિરિચ્યુઅલમાં ચાલવું જોઈએ તે પ્રમાણે તમે જો દુનિયાની વ્યવહારની કિંમત અપાય તો કુદરતનો ઇન્સાફ તમને મુક્ત કરશે પછી તમને કહેલું તો ઉપર પનિશમેન્ટ રચી શકે નથી મીનોઈ એમ એમ કે સિમ્પલ મીનોઈ રીતના વ્યવહારની કિંમતથી રિમેમ્બર ધ વેલ્યુ ધેટ યુ ગેટ આફ્ટર ડેથ નોટ હિયર અહીંયા તમે કીધું કે હવે ચાર્જ આપે છે કે સો રૂપિયા આપવા ને ચાર્જ હવે નેવું રૂપિયા આપો તો માનતા થયો કે બીજા નથી તો એ પહેલી ગઈ ચાલો જેટલું કરવું છે 10 રૂપિયા અને 10 રૂપિયાનું જે તમે છોડી દીધું અહીંયા તમને કામ ખૂબ હશે ભોગવવું પડશે એટલી બધી બારીકી બની રહીના એમ ચોક્કસ એક્ટિવિટી નથી તો પ્રશોગન નજીક આવશે જો ઇન્સાન અને નિર્ગુણની અંદરનો ખ્યાલ રાખીને અહીંયા વર છે તો જ પ્રશોગન સેલિબ્રેશન નથી તો અહીંયા પરામૃશ નિવાસ સાહેબે બે નામો આપેલા છે તમે કોઈ બી નામ લો અને એમને જે નામ કહેલ છે બેરામ અને જમશેદ બેરામ અને જમશેદ તમે જોઈએ તો બંતીઓ બબલી જેવી જોઈ તો જે ગમે તે અહીંયા એમને બેરામ અને જમશેદ
તો બંને મોઢાના વચનથી એટલે વચન નંબર વન કહ્યું છે કે બહેરામે પૈસા આપવાના છે ને જમશેદ પાસે અમુક વસ્તુ ચીજ ખરીદવાની છે. બહેરામે પૈસા આપવાના છે, થ્રુ ઇઝ ધ બેટર બહેરામ ક્રેડિટર એ જમશેદ. ઓકે, હવે આવી અહીં મોઢાથી વાત થયેલી છે, પણ આ એક જ સાતું જે છે કોન્ટ્રાક્ટ મોઢાનું તે તમે ચેન્જ કરી એટલે પેલો આગળ ચાલી શકો. કે સપોઝ મોઢાથી નકાર તો ચાલુ, તમે પ્રોમિસ આપો છો કે હું તેને અંતરાલમાં આપી દઉં, પ્રોવાઈડેડ ધી અધર પર્સન એગ્રી. બોટ પહેલાંનો જમશેદ છે તો એગ્રી ટુ ધ સીન છે. પેલો જમશેદ એમ કે નહીં નહીં નહીં, તેને મારે મોઢેથી તો અંદર તો નીકળે છે, તો પહેલાંને લાવી છે. આઈ તો બહુ થોડો ટાઈમ એટલે એગ્રી કે આપણે આઈ નહીં તો આઈ આઈ નહીં તો આઈ બંને જણા જો મિત્ર નો ભેદ, મિત્ર એટલે ક્યાં મેર નો કે સાતા નો ભેદ પૂરો કીધો તો બેઉ બહેરામને જમશે જ નહીં દેશમાં. આઈ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ નહીં જોયો, બીજા બધા ગુનાઓ પાપો કરે તેનું જોયું, પણ ખાલી અહીં એક આઈ જે કોન્ટ્રાક્ટનું જે છે લોકોની વચ્ચેનું સાતું તે જો પૂરું કરે તો બેઉને બેસી તે મેનો એ. પણ જો મિત્રનું સાતું તેના છ એ છ આકારમાં ફોર ને સિક્સ પેજીસમાં નહીં પલાય અને જીવતી જિંદગીમાં તે નહીં પાલનાર એટલે કે ત્યાં બેરમ છકી જાય તો મરણ પછી કુદરતનો હિસાબ થઈ શકશે. બહેરામને જો એમ લાગે આઈ જ સાચા કોન્ટ્રાક્ટ કે જમશેદને વધુ ફાયદો થાય, જમશેદને વધુ ફાયદો થાય કારણ કે જમશેદ તો ક્રેડિટર બહેરામ ઇઝ ધ ડેટર, તો જમશેદને વધુ ફાયદો થાય માટે થોડી અંદર હું એની પાસે છૂટછાટ મૂકાઉં કે મને બી ફાયદો થશે, એને બી થોડો ફાયદો કે આ પેલા છ પેજીસમાંથી પેલા મારી પસાર થઈ ગયા તો બી પેલાથી અપાતું નથી પૈસા. ત્યારે એ શું કહે છે કે જો બે નાવ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મોડર્ન પાસે. આજે મેં તમને આગો બી કહ્યું કે આજના પાસીઓ જરા જરામાં કોર્ટની અંદર કેસ કરવા દો, પૈસાનો જે બી મામલો હોય છે તેમાં કેટલીક વાર કોર્ટમાં જવાનું. એકદમ નજીકના બાપ દીકરાઓ હશે, ભાઈ બહેનો હશે, ભર ભાઈઓ હશે, જે બી હોય છે પૈસાની ખાતર એ લોકો ગુનો બી આવે છે. લોક સમય વાંચો દીકરાએ બાપનું ખૂન પીધું, જાત જાતનું હજુ થાય ઉણી પર શેક માની એટલે માની જ રૂપિયો બોર્ડ ઇવન જે કહ્યું છે તે છે બરાબર છે, અને પૈસાની ખાતર કોર્ટોની અંદર જાય પાસીઓ બી ઘણા જાય છે. ક્યાંય તો આજનો મારો હક છે તે લોકો કહે છે કે મારો હક છે, દેવ જેના જગે તેના કરતાં તમે બસ છે તો તમે કેટલી બધા તે જજેસો ડોકન કરેલા આવે તે લોકો એમ જ કહેતી હતી તમે બહાર વાત તો સેટલ થશે. સપોઝ યુઆર બ્રધર એન્ડ સિસ્ટર ઓર હસબન્ડ વાઇફ જે બી હોય એમને કાંઈ નહીં તમારા પર સેટલ કહી દેતા, બીજું તો કંઈ છે નહીં તમારી સાથે. તમે વિચાર કરો, આપણે બી કોમન સેન્સ નથી આપણે વાપરતા કે બે ચેર વચ્ચે જો ઝઘડા હોય તો તમે કોર્ટમાં જવા જ ના દો, કારણ કે એને મારા પૈસા લીધા પહેલાં મારા પૈસા લીધે એવું વિચાર. તો તમારા જે પૈસા તમે પહેલાં લેવાની ને આપણે લઈ લેવાની ને તેનો ફાયદો વાપરવાની વાત કરો, એ તો પહેલાં થર્ડ પાર્ટી વકીલના કિસ્સામાં જશે, એને કોઈનો આઈડિયા નથી આવતો કે થર્ડ પાર્ટી જે છે પેલો વાંધો કેમ એટલે બે બિલાડીઓ રહેતી હોય તો પેલો વાંધો બધું થઈ જાય. તેવી રીતનું છે ધ લોયર ગેટ્સ અ ફી, ફી ટેક્સ અ ફી, તેની તો કામ નલ્લી કોર્ટમાં નહીં કે હાઈકોર્ટમાં, હાઈકોર્ટમાં એવા કેટલા કેસીસો પેન્ડિંગ છે બધી કોમની અંદર થાય પાછી. તેથી એમ કે છે વર્ગ એવાને વાપરે છે કે ઘેર મળે, ઘેર મળે એટલે ઘેરની અંદર જ તમે તમારું સાતું પૂરું કરી નાખો. તમારી જે રિલેશનશીપ હોય તો બહાર ઘેરની અંદર જ તમારું સાતું પૂરું કરો તો તમને ફાયદો થશે.
પછી જો એનો હાથમાં આપેલું વચન હોય મોઢેનું આપેલું વચન હોય કેવી હોય તે ઘેરની અંદર પૂરું થાય અને જ્યાં શું બધા કાંઈ નહીં કરો કે આપણા પાછળની બધા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે આપની અંદર એથિક્સ એન્ડ મોરાલિટી લો આખો કુદરતની અંદર ચાલે છે એને આપણામાં હમ ખેશી બા એકલાપ કરવું છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસામના માસ્ટિયર્સ જતો ઈરાનમાં હમ ખેશીને કોઈ દવા તોડે નહીં બાપ દીકરા હોય કે પછી ભાઈ બહેનો હોય કે ભાઈ ભાઈઓ હોય એ લોકો હમ ખેશી ચૂકી તો કુદરતના મન જબરજસ્ત ગુના હોય એ આપણને ખ્યાલ જ નથી આજે આપણે ફક્ત જેને પહેલી જોખર કહીએ કે પૈસાની ખાતર કે ડોલરની ખાતર કે જે બી હોય છે ઘેરબારની ખાતર આપણે બધા જબરીને બધા એકબીજના ટોટાઓ ખીસે તે બધા આપણે સમજતા નથી કે ભાઈ મારે તો કોઈ બી થવાનું છે અને મારું લઈ લઈ લઈને શું કરવાનું છે હું જાણું છું ઘણા મળતી ઉંમરવાળો બી આવવા લાગે આપણે શું પ્રિન્સિપલ છે ગથોશ્રીનો કાયદો છે કે પાંચમો ગંગા તમને ક્રોસ કરવો હોય તો આપી દેવ ગીવ ઓલ યુ કેન જવા દેવ નહીં જોઈએ મારા જે નસીબમાં હશે એટલા મને મળશે ટી આઈડિયા કોઈ ના હોય વેન ઇટ કમ્સ ટુ ધ ક્રંચ આપણે ઝઘડાઓ કહીને લડવા જ નહીં પહોંચી છે તો અહીંયા એમ જે આપણે કહ્યું કે આ ચીજની અંદર બહેરામને ગમશે કે એ વચ્ચે હરિજાતનો તેમાં હમ ખેતી બા એકતા તમને કોઈ ખબર નથી વેરી ટચિંગ હમ ખેશી હમ ખેશી એટલે આપણે બધા કો રિલેટેડ છીએ વેરી વેરી ક્લોઝ ટીચિંગમાં તમને કહ્યું કે વેરી લેસના આખા એક અડ્ડામાં બધી સગાઈઓ શું બધી ઓળખાનો રાઈટ અપ ટુ કે તમારો જે દેશનો રાજા હોય કે જે બી હોય ગવર્નર હોય કે જે બી હોય તેની સાથે તમારો સંબંધ છે જ તો તેની તરફથી ફરજો અને બધું આપણે એમાં કેમ પૂરી કરવા તે જ પ્રમાણે આખી દુનિયાની અંદર બજાવ થશે પ્લીઝ રિમેમ્બર કે હમ ખેશી તમે કોલે પૂરી કરશો કે તમારામાં બે ચીજ જોઈએ તમારે એટલે આપણે બધા એક સચ્ચાઈ જોઈએ એબ્સોલ્યુટ ટ્રુથ ને બીજું હ્યુમિલિટી જોઈએ કે હું કાંઈ નથી આજે આપણો ઈગો એટલો બધો જબરદસ્ત છે વી ગોન્ટ ફાઇટિંગ ત્યારે એ કાંઈ લઈ લે હું બધું કરાવીશ મને જોયા તો મારો હક છે અને એ હક વારસાઓની વાત લેગેસી ને છેલ્લે શું થશે આટલા બધા હજારો ને લાખો રૂપિયા ખર્ચ થયા છેલ્લે કદાચ જ્યારે હાઈકોર્ટ નથી કે તમારે કંઈ સેટિંગ કરી દઉં કારણ કે અમારા કોર્ટની અંદર એટલા બધા બેકલોગ જો ફર્યા કેસોના ફાર મોર ઇમ્પોર્ટન્ટ કેસીસ હોય અને તમારે બધી ઝઘડાઓની બધી કાંઈ તમે અમારો પાસે કરો તો વેચે સેટલી થોડી આવું પેલા લોયરની કરી ભાઈ તમારો પાસે બધા મને સમજી ગયો ત્યારે આપણે બધા ડાયર જોવા જઈએ ડિવોર્સ કોલ છે એમ જ ડિવોર્સ પહેલાં આજે બધા જાય તો અમે હમ ખેંચીએ વન મહિની હમ ને ખેશી ખેશી એટલે રિલેશન આપણને કોની સાથે હમ ખેશી રાખવાનું છે ખાલી ઇન્સાન સાથે બધી નીચલી પેદાશો સાથે અદબ તમીઝના કાયદાઓ છે અદબ ને તમીઝના કાયદા ઝરપાનો સાથે જાનવરો સાથે ને ખનિજ વર્ગની સાથે મિનરલ કિંગડમ સાથે એટલે આપણા હોય બીજું જંતુ એટલે જ ગયું હતું આ અભિજંતુ કે જતુસિંહના કાયદા શું છે હમ ખેશી બા એટલા એટલા કેટલી મોરાલિટી એથિક્સ હમ ખેશી જો તમે તોડો તો મોરાલિટી ને એથિક્સ બી તૂટે છે એટલે તમે વિચાર કરો લસર જતુસિંહ ઈરાનમાં જે ન્યાયાધીશો હતા એટલે જજીસો એ બી મોટા બિનદસ્તુરો હોય જજીસ તરીકે કે તે લોકો બેવની સંધા આપે બરાબર તો કોઈ બીજાઓ પ્રતિપાતિ બધા પૈસા નથી દેતા કે અમને પૈસા આપો તો અમે તમારો કેસ કરશું તો સલાહ આપે કે તમે લોકોને અંગ્રેજો સેટલ કરી
fun, which are posted in the under, third party is not required. That is the main. कोई भी त्रिजु मानस है जिन्हें जो इसने हम खेसी हो ताकि ये मानस की जरूरत नहीं पाओ तो है तो भी चला भी नहीं मैरिज के अंदर भी अहमद क्यों है आज तो दे रहा हूँ ना बेटा तुम काले गए थे ना मारे गए थे तो इतना पार्टी मैरिज में तो चार तेज कमाने मेरा आपका सगाव में भी संबंध है ऐसे भी आपने अच्छे अपने अंतरी कौन તેમાં આટલા બધા ઝઘડાઓ ઝઘડો કાંઈ થાય છે બિકોઝ આપણે એક પાછું કે બીજે એક પ્રાઇડ કે હાયેસ્ટ લિટરેસી પાર્ટીઓની અંદર છે મોસ્ટ હાઈલી એજ્યુકેટેડ પાર્ટી કમ્યુનિટી છે અરે બા એ તમારા એજ્યુકેશનલ જો કામ કરે કે મારા મનમાં આંકો આવે ઈગો આવે કે હું કઈ છું તો વાય શુડ આઈ લેટ ગો ધીસ ઇઝ ઇટ માઇન આઈ મસ્ટ ગેટ ઇટ તે અને પછી બીજું બી એક છે જાતના જમાના શું ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર એક ચાલ્યું બધું કે જો અમે કોઈ ઝઘડતું હોય તો પહેલે કહું કે બા ગુજરાતી ના હોય તમે અમને ચડો કે સપોઝ કે પેલો એમ કહેતો કે યુ શટ અપ પેલો ભાઈની કે સપોઝ મેં તો એમ બી કે બા તો અમને મૂકી રહી છે કેટલો બધો ફરક કરી જાય પેલે મૂકી રહી ગયો છે તને કેમ મૂકી રહી ગયો છે પહેલાં પેલું પહેલાં કે મૂકી પણ યુ વેલે શરાબ એમ કહે છે એટલે શું કે હું તારો કરતા ચડ્યા ઇંગ્લિશની અંદર એ જાતની તમારી છે ઈગો ઇઝ બુસ્ટેડ ઓલ ધ ટાઈમ હું પોતે બી હમણાં તમે એક ઇંગ્લિશમાં ના બોલીએ સમજાવું કે ઈગો ઇઝ બુસ્ટેડ ઓલ ધ ટાઈમ બટ યુ ગો ઓન ટોકિંગ ઇન ઇંગ્લિશ તમે ટ્રાય કરી દો કોઈ વાર છેડીને ઇંગ્લિશમાં બોલો તેનું બરાબર તર્જમો કહીને ગુજરાતીમાં બોલીને પછી જાઓ કેટલો બધો ફરક કરી દે અને ગુજરાતીમાં બિલ્ટિન તમીઝ થોડી ઘણી હોય અદબ હોય રિસ્પેક્ટ હોય ઇંગ્લિશમાં કંઈ નથી તેથી તમે આજુચાલી ઇંગ્લિશ બોલતા નથી આવતું કદી બધા ભાગું તો તે ગમે તે ગુમા ગુમા છે એવી આજે વાત છે કાંઈ કારણ કે એ વાત છું કે આઈ એમ ઓલ્સો અપ ટુ યુઅર હું કંઈ કાંઈ કરતા કમી નથી એ ભાઈ આ બધું નથી કામનું કે હજુ અમને આવશે હવે આજે કહ્યું કે હું આગળ તે કરશ કે મર્યા પછી અને મર્યા પછી જે આ બેરમ જે જમશે એવું જો બે અડધી કીધી હોય બે અડધી બ્યુટિફુલ વર્ડ અડબ નહીં રાખતી હોય તો બે અડધી કહેવાય બે અડધી એટલે અડબ નથી રાખી આજે આપણે અડબ રાખતા નહીં મને એની સાથે નથી પાવ આપણા બધા છે તે અડગની તમે સાથે તમે જો નહીં પાવતું હોય તો જરા અલગાર્યો પણ એની સાથે ઝઘડો ના પોઝિટિવિટી એ કંઈ બી તેમાંથી બધા કે પછી રિઝલ્ટ હંમેશા એક જેમ આપણે એક જૂઠું બોલીએ તો બીજા ઇન્ફ્લુઅન્સ સ્લો વોલ બીજા 10 જૂઠાના અમે આગળ ઊભા કરે તેની એક ઝઘડો કે જરૂર તેમાંથી ઊભો થતો ને પછી તે શું સ્ટોપિંગ ઇટ અનલેસ ધ વન પર્સન આઈધર ઓફ ધેમ ડિસાઇડ કે નહીં એના પીધું ના હવે આપણે ઝઘડાથી કરો પ્લીઝ લેટ્સ ફોરગેટ ઇટ એમ થાય જ કોઈ છે કે ઝઘડાનો મોહ ચાલુ કરો તે રીતે તમે ત્યાં બોલો પાછી હોય તેમ કરતા આજે તો આપણે નથી કરતા એનીવે અહીંયા એ વાત છે કે અહીં પહેલાં બધા આપણે જે કહ્યું કે પૈસા મોણેનું વચન નહીં પહેલાં તો હાથનું વચન હાથનું નહીં તો બધું નાના ગોસ્તાનું આપો વગેરે વગેરે બધું ચાલ્યું જાય હવે સપોઝ અહીંયા થર્ડ જે છે નાનું દોસ્તન તે બી નહીં અપાય આપણે કહ્યું કે બધું મોટા દોર પણ સપોઝ કે આજે બેરમ ઇઝ અ બેટર એ જમશેદી સેક્રેટરી છે એ બોલવાનું નથી કારણ આપણે આવતી વખત અહીં જ પાછું ચાલતો લખીને આવતી ચિંતા નથી કરી એટલે ઘણી બોલાશે તો બેરમ ઇઝ અ બેટર કરેલા બેરમ એ જમશેદી સેક્રેટરી છે તો બહેરામ સપોઝ એમ કે ભાઈ મારી પાસે કંઈ નથી તને આપવાની નથી પણ બહેરામ ઘણો જ પરહેજગારી વાળો મોબે છે અથવા મોબે કાંઈ ઘણી ઇન્ટરેસ્ટિંગ તેની પાસે નાના ગોસ્તાનો નથી તો એમ કહે છે કે હું તને અંડી જ પશુ આજના જમાનામાં એમ ના પશુ અંડી જ ઇન્વિઝિબલ પશુઓ
તને આપણ જે ગોસ્પન તને મારે આપવાનું હતો એ નથી મળતા, ફિઝિકલી કંઈ નથી, પણ ઇનચેન્જેબલ જે છે મારી પાસે અંડિત ઇન્વિઝિબલ તે પશુ તને આપે તે ક્યાં પશુ પશુ એટલે ગોસ્પન તમને કેમ સિમ્પલ છે એમાં શું છે બહેરામને તમને કહ્યું કે ઘરનો પાકિઝગી વાળો પ્યોરિટી વાળો મળે છે એ વિચાર બધી ક્રિયાઓ કરે મોટી મોટી પાવરની ક્રિયાઓ કરે બીજે તો એ એવી ક્રિયાઓ કરતો હતો બહેરામ આજે કરજ પિતાવાને માટે કે જમશેદનો જે ક્રેડિટર છે તેના જે પેલા એના સોળના અંશ પાર્ટિકલ સોર્સ છે એનિમલ વેજીટેબલ અને મિનરલમાં તે જમશેદને વારે ખેંચવાની ટ્રાય કરીને ના એટલે જમશેદને વારે કીધું ઘણું મોટું પુણ્ય ઊભું થાય એટલે બહેરામને માટે પુણ્ય ઊભું થાય કે જે આપવાનું છે તેના કરતાં બી દસ ગણું અને વધારે આપી દીધું આજે આપણે કહ્યું છે કે આપણે આપણા નલ્લા પાર્ટિકલ સોર્સ જો દરેકના બધા સ્કેટર બે રીતે કરેલા છે યોગનીનો છે મારું કાઉન્ટરપાર્ટ પાર્ટિકલ સોર્સ એનિમલ વેજીટેબલ અને મિનરલનો કાં પહેરેલું છે કોઈ જાનવર મળી નહીં ગયું કોઈ કે જે ઓસ્ટ્રેલિયામાં હોય છે કે કાં બી હોય તો વર્લ્ડભરનું બી હોય આપણને કંઈ ખબર તો ગુજરાત પાસે એ બધો હિસાબ છે તે ક્રિયાઓ તો કે બધી આસાના જમાનામાં છે જે પશુ પક્ષની ક્રિયા પોતાની વારે કરે અશ્વનો એ લોકો બીજાના સોળને પોતાના પશુઓ ખેંચે બોલો તે એટલા અંડિત પશુઓ જમશેદને પોતાને ખેંચીને લાવી આપશે તો જમશેદ બી હોવો જોઈએ હું તો પહેલે હોઉં તો જમશેદ બી એના પર તેલ રાખ્યો કે મને તો આ કોર્સ પાસે નહીં જોયો તું મારે વારે ક્રિયા જ કરે વધારે ખેંચીને એની આગળ સોળ આગળ આવે જમશેદ મારશે ત્યારે એનું સોળ કેટલું એડવાન્સ થયેલું હશે બહેરામ બી જયારે મારશે ત્યારે એને ઘણું મોટું પુણ્ય કીધું કે જમશેદ માટે આ ક્રિયા કરી આપી એને બધું પોતાનું બી પિતા દીધું એ તે જમાના નહીં આપી દીધા તે આજના જમાના કોઈ અને આજના જમાના એ લોકોને કહેશું હવે સમજ કોઈને તમે આપી હવે પાછળ નહીં ફેરવ્યા બીજા તો મારે નામની તંદુરસ્તી બન તો તો તમને બીમારી આવશે તેવી હાલ તેથી એમાં પાછળની પાછું કહેવા કે આજના જમાના બરાબર છે કે બહેરામ જો કે છે હાથ ઉપર કહી દે ત્યારે નથિંગ ટુ ગેવ યુ માટે કંઈ નહીં તો કરવો છે એટલે લો લેશે ઇન્સ્ટોલમેન્ટ એટલે ઇન્સ્ટોલમેન્ટથી બધું સોલ્યુશન આવી જાય પણ નેચરમાં નથી આવતું નેચરમાં જો કે એવરી સિંગલ પેની દેટ યુ હેવ ટેકન યુ હેવ ટુ રીપે રીઇમ્બર્સ દેટ ઇઝ અ થિંગ તે આપણે હંમેશા ભૂલી જઈએ છીએ બારીકીઓ નહી બી જાણતો તો એ લોકોની રેની કરવીમાં એ લોકો એવા જોતા કે જે બી કઈ લીધું હોય સમજ તો ઠંડીમાં કોઈ વખતે વરસાદ લીધું હોય તો પાછું પોતે બધું બનાવીને આખું ગંધ કરીને આપશે કે નહીં આપણે ચાર બસ સમજવું ખાવ એ જે ખરો દુર્લભ તો જીગર તમે તો કંઈ જ નહીં આપ્યું કારણ કે એવન પાસે આ કામ એક્સપેક્ટ ઇવન આટલું ખરેખર મને ખાલી 100 ગ્રામ જ આપ્યો તો 100 ગ્રામ તેથી આપણે કાયદાઓ
પાછળના જે અધ્યક્ષમાં એવા હતા કે તમે કૃષિમાં પોઈન્ટ છે કે સપોઝ કે પેલા બહેરામે જમશેદને આખો વર્ષાનું તપેલું આપી દીધું, પેલા જમશેદની પેલા મેં કે તને આટલું નથી આપ્યું, તું એને લાખીનું બધું કરવા દે, બીજાઓને તું આપ તે રીતે બરાબર. આથી આપણી મનોવૃત્તિ કેવી છે? અરે લાવણી કોઈ આપે જ વિચારો આટલું ભરું થઈને પેલા લઈ લઈએ, આપણે બધા મજા છે કે ખાઈશું, એ જાતની મેન્ટેલિટી છે. તમે બી એમ જ કરો તમારું કે ફેસ્ટિવલ હોય કે તમારે કોઈની વેડિંગ એનિવર્સરી હોય કે ગિફ્ટ આપે, તો તમારે વાર્તામાં પાછું એવું નથી કે સપોઝ તમને કોઈ એક પેન આપી તો તમે પાછી બીજી પેન લઈને આપશો, ક્યાંય તળું વાળો સારું જાય તળી ક્યાંય પાછી પછી તેમ નહીં. તમે એને કોઈ બીજી દે પણ અસરના પાસીઓમાં એક લાઈન મતલબ આખો વખત એ લોકો કહેતા હતા ઉપકાર વાળ્યા. આ શબ્દ એ લોકો હંમેશ મનમાં રાખે કે કોઈના ઉપકારની અંદર કોઈના ઓબ્લિગેશનમાં નહીં આવે. જે લોકોને ઇંગ્લિશ નહીં બોલતા આવડતું હોય તો હું ગુસ્સા લગાવો, તે લોકો બી ઓબ્લિગેશન જ કહેતા કે કોઈના ઓબ્લિગેશન નથી. તે એટલી મેન્ટાલિટી છે. આજે તો એનું લાવણી બહુ મજા નું કોઈ આપે છે કાંઈ ના થાય કહીએ તે એટલી આપે છે. અરે આજે તો મારીને લેવાની વાત છે, કાંઈ મારું છે મને આમ તું જ કાંઈ બધું રાખીશ એ બધું છે મજા નથી બધું ખરાબ. And we still don't know when they are going to die. That we forget everything. So in your case, suppose that we are going to get into the moment of the Kriyao Kiji, the Jamshin and Soul and Pairo Kariya. And suppose we are going to be new, mobility in the country. So if you have a main, Kevara main income in the soul, Potani income, Atene income, that is the income. Kevara Pala Mokta Kaitanu Rakhya, Nana Gostanu Niyo. પણ મને આ કેટીમાંથી હું દૂધ કોલ ગાયું કે બેસું તે મને મળે પૈસા એ પણ મારું જીવન છે તો તે મને આપી દે હું પણ પેલા જમશે તો તેમાંથી હું કેટલું એને આપવાનું છે કેટલા દોરો આપી દઉં કેમ એ કરે. પણ સપોઝ બેરામ પાસે તેમાં દોરો બી નથી તો પેલો પાંચમો આવીને ઊભું રહેશે કે બેરામ કેમ પહોંચું જમશે. આઈ ખાલી કે ખાલી બે લોકો બેની વચ્ચે છે કે આઈ ડોન્ટ કે આઈ ઓવ્યુ છો અમને માટે આટલું નથી આપવાનું. સપોઝ 100 રૂપિયા હોય તો તને હમણાં 50 રૂપિયા આપું પછી હું તને 50 રૂપિયા પેલું જમશે તું કે પછી આપો પહેરી તો બેરામ આસ્તે આસ્તે કરીને ઇન્સ્ટોલમેન્ટ એને આપી તે બધું ચાલે. પણ અલ્ટિમેટલી બિફોર યુ ડાય તમારું બધું આપતું રહેવું પૂરું કરો. That is the main problem. આખું ગંધીજાતની પદ્ધતિનું એનું તાત્પર્ય તો એ છે કે તમારે કોઈનું કલેક્ટ રાખીને નહીં રહેવું, કોઈનો ઉપકાર નથી આપવો. જે વોલ્યુ કેન બધું આપી દે. અહીંયા આઈ થિંક હવે સમજ કે બહેરામ પાસે ખાલી એક મિનિટમાં થઈ જશે. બહેરામ પાસે કંઈ જ નથી અત્યાર સુધી. બે જ પાર્થિવ હતી બહેરામને જમશે કોઈની તમે લેવો ના. હવે બહેરામ પાસે છેલ્લે બી કંઈ રહ્યું છે કે એને આપવાનું તો શું આપવું તો એ લોકો ગત પાર્ટીને બોલાવશે. એટલે ડીન વસ્તુ એ બધા જજ વિચાર આપણે ઇવન જેમ કે ત્યાં બે પાર્થિવ લેખી કે જેમ ઇવન કહેશે તેમ આપણે કદી કંઈ મારી પછી કે આપવાનું તો જજ શું કહેશે કે તું એની થોડો વખત નોકરી કર. નોકરી એટલે હમણાં હું તમને કહ્યું કે આરવાની આયરન છે તમારે હવે કે લાવ લેવા લાવવાનું છે તો બધું કરી આપે. પણ મને કે બી પૈસા ના જ્યાં સુધી તમારું આ બધું પિક્ચર્સ કરી આપું તો હું એની નોકરી કરું. હું કંઈ ટીચર તરીકે એના બચ્ચાઓને સપોઝ ટ્યુશન આપું મફત એ રીતે તો મારું કરે. સો દેર આર વેરિયસ વે કે જે પેલું એક જ કરે છે મોઢેનું આપેલું કે હસ્તાલી આપેલું જે બી હોય તે અહીંયા આપણે આગળ સ્ટોપ થયું.